રાજ્યમાં આજે પણ અતિ ભારે વરસાદના એંધાણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર. સુરત, નવસારી, વલસાડ, દમણ અને પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હવામાન વિભાગે હળવા વરસાદની ઝાપટા પડવાનું અનુમાન વ્યક્ત કર્યું. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના. યાત્રાધામ દ્વારકામાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા. ભદ્રકાળી ચોકની 100 દુકાનો, 30 હોટલોમાં પાણી ફરી વળ્યા. રાવળા તળાવના વિકાસ બાદ દર વર્ષે પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ભદ્રકાળી ચોક, રબારી ગેટ, તીનબત્તી ચોકમાં જળબંબાકારની સ્થિતિ. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ. દેવભૂમિ દ્વારકામાં વરસાદ વચ્ચે સિગ્નેચર બ્રિજના દ્રશ્યો સામે આવ્યા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે વરસી રહ્યું છે વરસાદ. વરસાદમાં વાદળો ઘેરાવાને કારણે માહોલ પણ અંધકારમય બન્યો. દ્વારકામાં મીઠાપુર, સુરજ, કરાળી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ઉદ્યોગનગર વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાયા. સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસતા પારાવાર પરેશાની. પાલિકા તંત્ર મદદ કરે તેવી સ્થાનિકોની માંગ. દ્વારકાના કલ્યાણપુર, સૂર્યવદર, રાવલ સહિતના વિસ્તારોમાં ફરી વરસાદ. શુક્રવારના વિરામ બાદ વરસાદ ફરી શરૂ થયો. બે દિવસમાં કલ્યાણપુર અને આસપાસના પંથકમાં 70 ઇંચ જેટલો વરસાદ. વરસાદના કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન, તો રસ્તાઓ પણ પાણીમાં જળમગ્ન થયા. દ્વારકામાં ધોધમાર વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી. ભાટિયામાં એનડીઆરએફની ટીમ સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચી. નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી. દ્વારકા, જામરાવલમાં પણ એનડીઆરએફની ટીમો એલર્ટ મોડ પર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો. ઘરોની અંદર પાણી ભરાવાની સાથે ઘર વખરી પલળી. કમર સુધીના પાણીથી લોકોના હાલ બેહાલ. પીવા માટે પણ પાણી ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. વરસાદ રોકાયાના 12 કલાક પછી પણ પાણી નથી ઓસર્યા. પોરબંદર શહેરના અનેક રસ્તા હજુ પણ પાણીમાં ગરકાવ. શહેરના મુખ્ય માર્ગ, એમજી રોડને જોડતા અન્ય માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળ્યા. તો છાયા પ્લોટ વિસ્તારના રસ્તા પર લગભગ 4 થી 5 ફૂટ સુધીના પાણી ભરાયા. પોલીસે બેરિકેડ મૂકી રસ્તાઓ પર અવરજવર બંધ કરાવી. પોરબંદરના બોખીરા વિસ્તારમાં ભારે વરસાદના કારણે હૃદયદ્રાવક દ્રશ્યો. એક વૃદ્ધ દંપતીએ પોતાનું ઘર છોડવાની ફરજ પાડી. ભારે વરસાદને કારણે તેમના ઘરમાં કમરસમા પાણી ભરાયા. વૃદ્ધ દંપતીએ કહ્યું, જીવ બચાવ્યો પરંતુ બધી ઘરવખરી પાણીમાં તણાઈ. પોરબંદરનું ઘેડ પંથક ફરી પાણીમાં ગરકાવ. ઉપરવાસમાં ભારે વરસાદથી ઘેડ બેટમાં ફેરવાયું. ચોમાસામાં ઘેડમાં બીજીવાર ભયાનક પૂરની સ્થિતિ જોવા મળી. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પાણી જ પાણી. કડચ ગામમાં ઉપરવાસના પાણી ફરી વળ્યા. તો મોચા, બગસરા, અમીપુર જવાના રસ્તે 10 ફૂટ સુધીના પાણી ભરાયા. વરસાદ બાદ પોરબંદર શહેરમાં તારાજીના દ્રશ્યો. એમજી રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી, જેના કારણે વીજ તાર પણ તૂટી પડ્યા. રાજીવ બાગ છાયા વિસ્તારમાં સ્થાનિકોને હાલાકી. છેલ્લા 4 દાયકામાં આવો વરસાદ ન જોયો હોવાનો સ્થાનિકોનો દાવો. ભારે વરસાદના કારણે ઘેડ પંથકનું ચિકાસા ગામ બેટમાં ફેરવાયું. ગામના અનેક મકાનો પાણીમાં ગરકાવ. તો ખેતરો જાણે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો. પોરબંદરથી બાટવા તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો. માધવપુર હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા. પોરબંદરના ઓડદર ગામમાં ખેતરોમાં પાણી ભરાયા. રણપ્રદેશમાંથી આવતું પાણી ખેતરોમાં ફરી વળ્યું. દર વર્ષે ખેડૂતો રજૂઆત કરે છે પરંતુ પ્રશ્નનું સમાધાન થતું ન હોવાનો આક્ષેપ. જો કેનાલ પહોળી કરવામાં આવે તો ખેડૂતોને થઈ શકે છે ફાયદો. જૂનાગઢના ઘેડ પંથકમાં કોયલાણા ગામે વરસાદે તારાજી સર્જી. કોયલાણા ગામના દ્રશ્યો સામે આવ્યા, જેમાં ગામની ચારે તરફ પાણી જ પાણી. ગામબેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો. ખેતરોમાં પણ કેડસમાં પાણી ભરાતા વાવણી નિષ્ફળ જવાની ભીતિ. જૂનાગઢમાં માણાવદરના ગામોમાં પાણી ફરી વળ્યા. સતત ભારે વરસાદથી હાલાકીના દ્રશ્યો. ઉપરવાસમાં વધુ વરસાદથી ઘેડ પંથકની સ્થિતિ વણસી. મટિયાણા, આંબરડી, પાદરડી, બાલાગામ, સંપર્ક વિહોણા, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ. જૂનાગઢના કેશોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો. 2 દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ. બામણાસા, સરોડ, ઝાલાવાડ સહિતના ગામો અને ખેતરો જળમગ્ન. ખેડૂતોના ઉભા પાક પણ પાણીમાં ગરકાવ. મગફળી, કપાસ, સોયાબીન જેવા પાક પાણીમાં ગરકાવ. જૂનાગઢમાં જાંબુડા ગામના તળાવના પાળામાં ગાબડું પડ્યું. તળાવનો પાળો
વધુ તૂટે તો ગામ પાણીમાં ગરકાવ થાય તેવી શક્યતા. ગામ લોકોએ દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરી. સતત ભારે વરસાદના કારણે તળાવ પણ છલોછલ ભરાયું. જાંબુડા સિવાય રૂનકી દગડા ગામના પાણીના તળ તળાવના કારણે ઉપર આવે છે. જાંબુડા ગામના સરપંચે તંત્ર પર કર્યા અનેક આક્ષેપ. કહ્યું કે અનેકવાર રજૂઆત કરાઈ છતાં કોઈ કામગીરી નથી કરાઈ. જિલ્લા પંચાયત હસ્તક આવે છે જાંબુડા ગામનું આ તળાવ. તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી માંગ. જામનગરમાં કાલાવડ શહેરનું જીવાદોરી સમાન બાલમભડી ડેમ ઓવરફ્લો. ભારે વરસાદથી ઓવરફ્લો થયા બાદના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ. બાલમભડી ડેમ 18 ફૂટે ઓવરફ્લો થતાં આસપાસનું સૌંદર્ય ખીલી ઉઠ્યું. ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીરની આવક.